સરકારની ડુંગળીને આયાત કરવાની ભલામણને લઈને ખેડૂત આગેવાનોમાં રોષ જોવા મળ્યો છે. ગુજરાત ખેડૂત એકતા મંચના આગેવાનોએ ચીમકી આપી છે કે સરકાર ડુંગળીની આયાતની મંજૂરી તાકીદે રદ કરવામાં આવે, નહીંતર ખેડૂતો રોડ ઉપર ઉતરી આવશે અને આશ્ચર્યજનક કાર્યક્રમો આપશે. ત્યારે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવો વધવાથી ગરીબોની થાળીમાંથી ડુંગળી ગાયબ થઈ ગઈ છે. તો છેલ્લા ઘણા વર્ષો બાદ ડુંગળીના સારા ભાવ થયા હોય ખેડૂતોને પણ આશા બંધાણી હતી કે આ વર્ષે ડુંગળીમાં કંઈક મળશે. હાલ ખેડૂતોને ડુંગળી પાક ઉપર આવી છે અને ભાવ પણ સારા છે. હાલ 600થી માંડીને 1100 રૂપિયા જેટલો મને ભાવ મળી રહ્યો છે. ત્યારે ખેડૂતને તેના ખર્ચની રકમ આ વર્ષે વસૂલ થાય તેમ લાગી રહ્યું છે. જો કે આવા સમયે સરકાર દ્વારા ડુંગળીની આયાત કરવાની મંજૂરી આપતા ખેડૂતો મૂંઝાયા છે. જો કે ડુંગળી આયાત કરવામાં આવશે તો ડુંગળીના હલકા ભાવ નીચા થાય અને તેઓને નુકસાન જશે તેને લઈને આજે ખેડૂત આગેવાન સરકાર સામે આવ્યા છે. જો કે સરકાર દ્વારા ડુંગળીની આયાત કરવાની જે જાહેરાત છે તે તાકીદે રદ કરવામાં નહીં આવે તો સમગ્ર રાજ્ય અને દેશના ખેડૂત રસ્તા પર ઉતરી અવનવા કાર્યક્રમો આપશે તેવી ચીમકી આપવામાં આવી હતી. મારું નામ ભરતસિંહ પોપટભાઈ, જિલ્લા પ્રમુખ ખેડૂત એકતા મંચ ભાવનગર. અત્યારે જે ડુંગળીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે 800થી લઈને 1100 સુધી, પણ આમાં કોઈ પણ ગુજરાતનો કે દેશનો ખેડૂત લાખોપતિ કે માલામાલ બનવાનો નથી. આ ભાવથી ખેડૂતને બિચારાને માંડ પોતાની જે ખર્ચા કરેલા છે એની આવક માંડ એને પૂરતા પ્રમાણમાં મળવાની છે. એનું મૂળ કારણ છે કે અત્યારે જે ડુંગળીના ઉતારા છે એ 50 થી 60 માણ સુધીના જ છે, એટલે આ ભાવમાં ખેડૂતોને કાંઈ બહુ મોટો નફો મળી જાય એવી વાત નથી. પણ આટલા બધા ભાવ ભરીને જે કેન્દ્ર સરકારે બહારથી વિદેશમાંથી ડુંગળી આયાત કરવાનો જે નિર્ણય લીધો છે એને અમે જિલ્લાના અને રાજ્યના ખેડૂતોને આવનારા દિવસોમાં રોડ ઉપર ઉતરી જાય તેવું આંદોલન કરીને આ નિર્ણય બંધ રાખવો જોઈએ. કારણ કે જો ડુંગળીના ભાવ આમનામ જળવાઈ રહે તો જ ખેડૂતોને બે પૈસા મળે એમ છે. એટલે જો આમાં કાંઈ સરકાર બીજો નિર્ણય લઈ અને વધારે પ્રમાણમાં આયાત કરશે તો અમારે ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે.